આજે અમે લોકોએ અત્યારે જસ્ટ હમણાં જ નિર્ણય કર્યો છે કે સર્વેશ્વર ચોકમાં જે વોકડાનો ભાગ છે જેની ઉપર આથી 35-40 વર્ષ પહેલાં રોડ બન્યો હતો, તો એ પણ આનો એક ભાગ જ છે. એટલે સેફ્ટી ફીચર્સને ધ્યાનમાં રાખીને અત્યારે જે જસ્ટ નિર્ણય કર્યો છે માનનીય મેયરશ્રી, માનનીય કમિશનરશ્રી અને અમે, કે એ ભાગને તોડી નાખવો અને એની ઉપર નવો ડિઝાઇનથી, નવા આધુનિક જે વોકડાની ડિઝાઇન બને છે રોડ, કે ભાઈ વોકડા ઉપર રોડ કેવી રીતે બનાવો, એની આધુનિકરણ મુજબનો હવે પછીનો ડિઝાઇનનો અમે વોકડો રોડ ઉપર, વોકડા ઉપર રોડ બનાવવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને જે શિવમ કોમ્પ્લેક્સનો જે સ્લેબ ધારાશાયી થયો છે, ડિઝાઇન અમે એવી જ બનાવવા માગીએ છીએ કે એ જે પાર્ટ છે એ પાર્ટ્સને અમે લોકો પેક ન કરીએ. કાંઈક એવું કરવા ડિઝાઇન હજી તો આજે નિર્ણય થયો છે, એટલે એના અમારા આર્કિટેક્ચરો બધા એક્સપર્ટ, અમારી ટીમ ડિઝાઇન બનાવશે જેથી કરીને એ વોકડો જે પેક હતો, છેલ્લા ઘણા સમયથી પેક હતો અને અંદર સ્વચ્છતા પણ નહોતી થતી, એ 37 વર્ષ પહેલાં જે ડિઝાઇન બની હતી એ સ્વચ્છતા હવે નિયમિત થઈ શકે. મહિનામાં 3 વખત અમારા કર્મચારીઓ એ વોકડાને સાફ સફાઈ કરી શકે, મશીનરી દ્વારા અમે સાફ સફાઈ કરી શકીએ, એ પ્રકારની ડિઝાઇન બનાવવામાં આવશે. સેમ્પલનો હજી જે સ્લેબ ધારાશાયી થયો છે એનો પણ સેમ્પલ લીધા છે, અને અમારા જે અમારો જે રોડ હતો જ્યાં અમે જે ડિસિઝન લીધું છે કે એ રોડને તોડી, વોકડાને તોડીને નવો જ આખો ઉપર રીડેવલપ કરવું, એના પણ હજી કોઈ સેમ્પલ આવ્યા નથી. પણ મહાનગરપાલિકાએ આજે એક ડિસિઝન લઈ લીધું છે કે એ જે ભાગ હતો એને તોડી નાખવાનો અને એની ઉપર નવી ડિઝાઇનથી વોકડો રોડ બનાવવો. એટલે એક એક સમજૂતીનો વિષય હતો. અમે લોકોએ એવું કીધું હતું, જો આપને કહું ઓછી તકલીફ પડે એ જ વિષય ઉપર, એ જ દિશામાં અમારી હંમેશા ભારતીય જનતા પાર્ટીના અમારા શાસકો દ્વારા એક તૈયારી રહી છે. એના ભાગરૂપે પહેલાં અમે લોકો એને નોટિસ પણ આપી હતી, પણ મુશ્કેલી એ છે કે એ બિલ્ડિંગ જે બન્યું એના સ્ટ્રક્ચરલ એન્જિનિયરનું આજે પોતે હયાત નથી, દુઃખદ અવસાન થયું છે. હવે આ 37 વર્ષ જૂનું બિલ્ડિંગનું રાજકોટમાં એ લોકોના કહેવા મુજબ કોઈ રિપોર્ટ નથી આપતું, એટલે પછી આજે એ પણ નિર્ણય થયો છે કે મહાનગરપાલિકાના ઓથોરાઇઝ સ્ટ્રક્ચરલ એન્જિનિયર ના નામ અને મોબાઈલ નંબર અમે એ લોકોને આપશું અને એ જે કાંઈ ચાર્જ છે એ લોકો ચૂકવશે અને એના દ્વારા અમને રિપોર્ટ કરવામાં આવે. જો રિપોર્ટ પોઝિટિવ હશે કે ભાઈ આ બિલ્ડિંગમાં ઓફિસ ધારકો બિઝનેસ કરી શકે છે તો અમને કાંઈ વાંધો નથી, પણ જો સ્ટ્રક્ચરલ રિપોર્ટ નેગેટિવ આવે તો કાયદાની જોગવાઈ મુજબ અમે આગળનું કાર્યવાહી વિચારશું. એકચ્યુઅલી એ નિર્ણય અમારે નથી કરવાનો હતો, રજિસ્ટર એસોસિએશન છે એ સબ રજિસ્ટ્રાર કચેરીમાં નિર્ણય થતા હોય છે. પણ હા, એક આપના માધ્યમથી જરૂરથી કહીશ કે જે આ શિવમ કોમ્પ્લેક્સમાં પણ આ જ મુશ્કેલી પડી કે એસોસિએશન એનું રજિસ્ટર નહોતું, રજિસ્ટર ન હોવાના કારણે નાના મોટા હર્ડલ્સો આવતા હોય છે. આપના માધ્યમથી હું જરૂરથી કહીશ, સમગ્ર ગુજરાતને કહીશ કે જેટલા કોમર્શિયલ કે રેસિડેન્શિયલ જૂના બિલ્ડિંગો છે એને એઓપી કરવું જોઈએ. એઓપી કરવાના ઘણા બધા ફાયદાઓ છે, તો એ ફાયદાનો આપણે લાભ પણ લેવો જોઈએ. હા, એ હમણાં રિપોર્ટના અંતે એ જાણવા મળ્યું છે કે જે આ ત્રિકોણ જે પાર્ટ હતો એ ઇનલીગલ હતો. જે તે સમયે બિલ્ડિંગ બન્યું ત્યારે એ પાર્ટ વોકડાનો હતો, પણ એની ઉપર એ લોકોએ વોકડાનો પાર્ટ ચણી લેવામાં આવ્યો હતો. એ વાત સાચી છે, એ ગેરકાયદેસર રીતે ચણવામાં આવ્યું હતું અને એટલે જ હવે એ જગ્યાનો અમે લોકો અમારામાં કબજો લેવા માગીએ છીએ. અને જે અમે આ જે રોડ તોડી રહ્યા છીએ, જે વોકડો તોડીએ છીએ, નવી ડિઝાઇન બનાવીએ છીએ, એ ડિઝાઇન મુજબ અમે એ પાર્ટ અમે ખુલ્લો રાખશું.